दर्शक मित्रों नमस्कार। आजे आपने गुजराती अने हिंदी बन्ने भाषा में आ वीडियो पोरबंदर ना नानजी कालिदास मेहता ऊपर बतावानो छे। माणसनु भाग्य होय अने जो कर्म करवामां पाछी पानी न करे तो ये दुनिया सर करी सके छे एवुं नानजी कालिदास मेहतानु जीवन जोता कही शकाय। जे महान उद्योगपति दानेश्वरी कर्मयोगी वैष्णव धर्मी अने आर्य समाजी हता। आ माणसे अपार साहस खेड़ी नसीब अजमावी आफ्रिकाना अनेक दूषणों अने भयंकरता सामे लड़ी अणनम व्यापारी अने पछी थी महान उद्योगपति बन्या हता। तेमना जीवन ने बीजा शब्दों में वर्णवू होय तो कही शकाय के विराट अने झंझावाती जिंदगीनो मालिक। जे माणसे बे खंडों में वेपार अने उद्योगनी दुनिया में ए युग में चार चांद लगावी दीधा हता। कोई कदाच माने पण नहीं के आ चार चोपड़ी भणेला माणस ने आटली मोटी कीर्ति नाम अने पैसा मळ्या हशे। पण हा ए निर्भेळ सत्य छे। नानजी कालिदास मेहताना पूर्वजो रावल पासेना गोराणा गामे रहता हता अने वेपार अने धीरधार साथे जोड़ायेला हता। तेवाओ लोहाणा रघुवंशी शाखा में पिता कालिदास ने घेर जमनाबाई नी कुखे थी जन्म्या हता। तेमनी मूल अटक बदियाणी हती परंतु व्यापार में मेहतापणू करता तेथी तेवो मेहता तरीके ओळखाया हता। एवो त्रण भाईओ अने एक बहन हता। वेपारीनो दीकरो जाजू भणेला नहीं मात्र चार चोपड़ी भण्या एटले लखता वाँचता आवड़ी गयु। बस एम मानी धंधामां जोतराई गया अने तेर वर्षनी वये तो परदेशनी वाट पकड़ी हती। ज्यां तेवो युगांडामां कॉटन किंग सुगर किंग अने आफ्रिकाना महाराजा तरीके ओळखाया हता। तेवो ईस्वीसन 1900 मां ज्यारे आफ्रिका गया त्यारे तेमनी साथे एक बावाजी एक वाणंद बे महेर अने पांच लोहाणाओ आटला व्यक्ति गया हता। त्यारे मुंबई थी माडागास्कर स्टीमबरनी टिकीट मुंबई थी जंगबारना रूपया 35 अने जंगबार थी मजंगाना 6 पाउंड हता। પણ તેમને ફૂલભાભી નામનું સસ્તું દેશી વહાણ મળતા તે રૂપિયા 10માં મજંગા પહોંચી ગયેલા। 26 દિવસે એમણે જમીન જોઈ હતી અને મૂળ સ્થળે પહોંચતા 31 જેટલા દિવસો લાગ્યા હતા। નાનજી કાલિદાસ મહેતા ત્યાં પહોંચતા પહોંચતા એમને વચ્ચે આઇલ ધ માઇનો ટાપુ પર 1 મહિનો ક્વોરન્ટાઇન રાખ્યા હતા, પછી જ ત્યાં પોતાના સ્થળે જવા દેવાયા હતા, જે આજના કોરોનાના કાળમાં જે તે સમયના કાયદા કાનૂન ઉપર આપણને માન થઈ જાય છે। તેમણે આફ્રિકામાં 1905માં કમલીમાં સ્વતંત્ર દુકાન કરી ત્યારે પોતાની પાસે રૂપિયા 240ની મૂડી હતી। પણ વટ આબરૂ અને હિંમતથી વેપાર શરૂ કર્યો। આ પછી તો જંગલની સંપત્તિ અને કપાસનો વેપાર બહુ મોટા જોખમ ખેડી આફ્રિકામાં શરૂ કર્યો। આફ્રિકામાં ખૂબ જ જોખમ હતું। મોટાભાગના લોકો કપડાં પહેરતા નહીં, સ્ત્રીઓ માત્ર કેળના પાનનો કંદોરો છાતીએ લટકાડતી હતી। કેટલાક વિસ્તારો તો એવા કે ત્યાં માણસને પકડીને મારી નાખે અને ખાઈ જાય, એમાં હિન્દી માણસનું માંસ તેને ખાસ ભાવે। પણ આવા સાહસો કરી પોતે ત્યાં ગયેલા ત્યારે એક શિકારી ટોળી પકડાયેલી, તેણે 17 માણસોને ખાઈ ગયાનું કબૂલ્યું હતું। યુગાન્ડામાં ઇન્ફ્લુએન્ઝા ફેલાયો, તેમાં નાનજી કાલિદાસ મહેતાના 3 સ્વજનો અવસાન પામ્યા। એના મામાનો દીકરો કાકાનો દીકરો અને પત્ની ત્યારે
તેમના ખીમજી નામના દીકરાએ 3 વર્ષની વયે માં ગુમાવી હતી. ત્યારબાદ સગાવાલાઓ અને પિતાના દબાણથી ભાણવડની 16 વર્ષની કન્યા સાથે પોતે 32 વર્ષના હતા ત્યારે બીજા લગ્ન કર્યા. પછી તો નાનજી કાલિદાસ મહેતાએ આફ્રિકામાં 2000 એકર ફિહોલ્ડ જમીન ₹36,000માં ખરીદી હતી અને મોટા ઉદ્યોગપતિ બની ગયા. આ માણસે આફ્રિકામાં કપાસ અને શેરડીના વાવેતર કરાવી પોતાની ફેક્ટરીમાં એ કાચો માલ વાપર્યો. નાનજી કાલિદાસ મહેતાએ ઉદ્યોગપતિ બની હોયમાં કોટન કંપની, યુગાન્ડામાં સુગર ફેક્ટરી, આફ્રિકન હાઈલેન્ડ ટી કંપની, કેપકી પ્લાન્ટેશન, મહારાણા મિલ પોરબંદર, સિમેન્ટ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ રાણાવાવ, આર્યકન્યા ગુરુકુળ વગેરે વગેરે સ્થાપ્યું. આ ઉપરાંત એણે આફ્રિકામાં અને ભારતમાં ઢગલાબંધ સ્થળોએ છે એ પોતાની પરિશ્રમથી કમાયેલી મૂડીમાંથી કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું. આ માણસ ભલે કરોડો કમાયા પણ તેઓ વતનને કદી ભૂલ્યા નહીં. તેમને મામાનું ગામ વિસાવાડા, પોતાનું ગામ ગોરાણા, પોરબંદર કાયમ યાદ જ રહ્યા હતા. એવો એમનો વતન પ્રેમ હતો. આ 4 ચોપડી ભણેલા માણસે આફ્રિકાની સ્વાહિલી અને મલગાશી ભાષા તથા ફ્રેન્ચ અને અંગ્રેજી બોલતા અને સમજવાનું પણ શીખી લીધું હતું. એ આજના યુવાનોએ એમાંથી પ્રેરણા લીધા જેવું છે. તેઓએ એ જમાનામાં લાખો કરોડો કમાયા પણ એમનામાં અભિમાન જેવું જરા પણ નહીં, નરી સાદગી ભર્યું જીવન જીવતા. એમના પત્ની સંતોકબેન પણ છીપ એવું જ મોતી નીવડેલા હતા. જ્યારે ઈસવીસન 1941માં પુત્રના લગ્ન કર્યા તો સાવ સાદગીથી અને લગ્નમાં ફક્ત 72 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેઓને પરદેશ ફરવાનો ભારે શોખ હતો, જ્યાં જ્યાં જાય ત્યાંથી પોતે કંઈક નવું જોઈ, નવું શીખી, નવું જાણીને આવતા હતા અને તેને ધંધામાં એપ્લાય કરતા હતા. નાનજી કાલિદાસ મહેતાને વિદેશના લોકો પાસેથી જે જે શીખવા મળ્યું હતું એ હતું સંપ, વ્યવહાર, કૌશલ, ચોકસાઈ, સોમાન, શૌર્ય, નિયમિતતા, સૌજન્ય, સાહસ, દેશદાજ અને કામમાં આળસ નહીં. પરદેશીના આ ગુણોથી એ પ્રભાવિત થયા હતા. દુનિયામાં પ્રખ્યાત પ્રખ્યાત સ્થળોએ એમણે પ્રવાસો કર્યા. ઇજિપ્ત, કેરો, રોમ, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, ઇંગ્લેન્ડ, હોલેન્ડ, નોર્વે, જર્મની, પોલેન્ડ વગેરે વગેરે સ્થળે. તેમને ઇંગ્લેન્ડની પોલીસની ધીરજ, કુશળતા, નમ્રતા અને હસ્તે મોઢે માહિતી આપવાની રીત બહુ ગમી હતી. નાનજી કાલિદાસ મહેતા કહેતા, વેપારનું કામ મારે મન રમત જેવું, ગમે એટલી મોટી રકમના સોદા કરવા, ગમે એવા ભયંકર જંગલમાં જવું, અજાણ્યા મુલકમાં માનીતા થવું, એમાં મને અનેરો આનંદ આવતો. માતા પિતા, ભાઈ ભાંડુ કે પત્ની, સગા સંબંધી કશું જ યાદ આવતું નહીં. લોર્ડ હોફમેયર જ્યારે હિન્દુસ્તાન આવેલા ત્યારે મહારાણા નટવરસિંહજીએ તેમને પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થળ બતાવ્યું ત્યારે આ અંગ્રેજને હર્ષ અને શોક બંને થયા. અને લોર્ડ હોફમેયરે કહ્યું કે તમને આ મહાપુરુષની મહત્તાની કિંમત નથી, બીજો કોઈ દેશ હોત તો અહીં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોત. તમારા દેશને એમણે શું આપ્યું છે અને શું આપી રહ્યા છે એની કિંમત નથી. આ સ્થળે સુંદર ચિરંજીવ સ્મારક બનવું જોઈએ. આ શબ્દો પછી નાનજી કાલિદાસ મહેતાને હાડમાં લાગી ગયા અને આગળ જતા ત્યાં કીર્તિ મંદિર બંધાયું.
તો આ હતા નાનજી કાલિદાસ મહેતા અને એની જીવન ગાથા.